સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટવાસીઓને સાવધાન થવાની જરૂર છે, કારણ કે રામનગરમાં દીપડો દેખાયો છે. રામનગરમાં ખેતર વિસ્તારમાં દીપડો દેખાયો. અગાઉ વાગુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં દીપડો દેખાયો હતો. કૃષ્ણનગર, કણકોટ અને હવે રામનગરમાં દીપડો દેખાયો. રાત્રે એકલા ન નીકળવા માટે લોકોને વન વિભાગે અપીલ કરી છે. વાડી વિસ્તારમાં શ્રમિકોને રાતના સમય ન નીકળવા માટે સૂચના અપાઈ છે. વાડી વિસ્તારમાં નોનવેજ ખાધા બાદ કચરો જાહેરમાં ન ફેંકવા પણ વન વિભાગે અપીલ કરી છે. રાત્રે વાડી કે ખુલ્લી જગ્યામાં એકલા ન ઊંઘવાની સલાહ આપવામાં આવી છે. તો રામનગરમાં ખેતર વિસ્તારમાં દીપડો દેખાતા જ આ રીતે વન વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. અમારા સંવાદદાતા પરાક્રમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પરાક્રમ, દીપડાએ દેખા દીધી છે રાજકોટમાં, શું વિગત વન વિભાગની, કેવા પ્રકારની કામગીરી? ચોક્કસ, જેમને દીપડો જોયો છે એ મજૂર સાથે જ આપણે વાત કરીશું. એ ભાઈ વાડીએ હતા. ભાઈ, પહેલેથી આખી વાત કરો, શું આખી હકીકત છે? ઓલે ઓલા ભાઈ નો ફોન આવ્યો હામી વાડી વાળાનો, કે તમારા ગેટ આગળ દીપડો છે, બાઈન નો નીકળતા. પછી મેં થોડી વાર પછી ખોલ્યો, પણ પછી આમ વહી ગયેલો. બરોબર, કઈ કઈ જગ્યાએ હતો દીપડો? દીપડો આયા હામે, આપણે આયા થી આગલામાં હામે થી ઓલા ભાઈએ ભાઈ રો મને. કેટલા કેટલા વાગે હતો? 6:30 ને આડો કર્યો હતો. પછી તમે અંદર વહી ગયા? હા, પછી અમે અંદર વહી ગયા. પછી દરવાજો ખોલ્યો, પણ પછી તો એ વજેલો હતો. પછી કેમ નો ગયો? પછી આમ આમ નો ગયો એમ કેતા હતા ઓલા ભાઈ સામે વાળી વાળા. તમે શું કેશો, શું રાત્રિના સમયે પાણી વારવા જવું હોય કે વાડીએ જવું હોય, બીક લાગે? બીક બહુ લાગે છે. મજૂર ને ફોન કરીને કહું પડ્યું, અંદર લઈ જાય, પાણી વારવું નથી. સાવચેત કર્યા મજૂર? હા, બધા મજૂર ને સાવચેત કરી દીધા. બધાને એમ કીધું, તમે અંદર લઈ જાઓ મંદિરમાં, એટલે રૂમમાં બધે બહાર નીકળતા ને હવાર હતી, એટલે મજૂર બધા ગભરાઈને અંદર રહી ગયા. હવારે 7 વાગે હોય ગયા. જગ્યાએ દેખાણો અમારા તો આ મજૂર નો ફોન આવ્યો, એક જગ્યાએ એટલે આખા ગામના બધા એલર્ટ કરીને બધા મજૂર ને. હા, બધા એલર્ટ થઈ ગયા. બધા એલર્ટ થઈ ગયા? હા, એલર્ટ બધા. જાણ કરી હતી, જાણ કરીને હાથન કર્મચારી એક ગાડી લઈને આવ્યા હતા. અહીંયા આજુબાજુમાં બધા આટા માર્યા, પણ ક્યાંય કઈ જોવા નતું મળ્યું ત્યારે. આટા માર્યા ત્યારે. ભાઈ નો માહોલ ખરો? થોડો ભાઈ નો માહોલ પૂરેપૂરો એમ. અત્યારે શિયાળુ પાક છે તો પાણી વાળવા જતા? કૃષ્ણનગર ના સોનાપુરી માં હતા. ત્યાં પછી તો કાલે અહીંયા આવ્યું હતું. ત્યાં પછી એક દી હતું વાગુદડ, બે દી વાગુદડ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અમે વાત સાંભળી હતી, જોયો નથી. મોબાઈલ માં આવતું હતું એવું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં રાતે પાણી વારવા જાવ તો બીક લાગે? બીક તો ફૂલ લાગે સાહેબ. આ તો ઓલો જનાવર ઓલું રહ્યું. તમે બતાવો કઈ રીતે, ક્યાં ક્યાં તમે આખું જોયું? ક્યાં? મેં ઓલા સામે વાળા જોયો, અહીંયાથી અહીં લગી હતો. એ ભાઈ અહીંયા ઉભો હતો, પછી અહીંયા દીપડો હતો. એને હું આજે મને ફોન કર્યો. કઈ જગ્યાએ હતો દીપડો? અહીંયા આકલા ની અંદર હતો. ક્યાં? પછી એને મને, હા, દિવાલે મને ફોન કર્યો. એને કોની વાડી છે? આ છે અરવિંદ ભાઈ ની વાડી. અને ઓલા છે, એ તો નથી ખબર કેની વાડી છે. વન વિભાગ વાળા આવ્યા હતા? હા, આવ્યા હતા વન વિભાગ વાળા. એને બધું અહીંયા સ્થળ ઉપર. અહીંયા નાના નાના બાળકો પણ હોય છે, બાળકોને તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ બાળકોનું ધ્યાન રાખવાનું. કઈ વાંધો નહીં. ચોક્કસ, અહીંયા જે અન્ય લોકો ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું. રાત્રિના સમયે પાણી વરવા જાય છે બધા? હા, મજૂર જાય જ ને પાણી વરવા તો. પણ હમણાં તો દિવસ નો કાપ છે, એટલે દિવસ નો પાણી આવે. બરોબર, 8 દિવસ દિવસે ને 8 દિવસ રાત્રે? ના, હમણાં હરંગ આવે છે દિવસ. હા, હમણાં 7 દિવસે જ દે છે. પણ દિવસે પણ મજૂર ને ઓલો રાઈતે ઓલો કોઈ બીજું આવ્યું હોય, ભૂંદડા છે કે આ તે, રખડું રાખવું, ધ્યાન રાખવું પડે છે. બધા મજૂરોને સૂચના આપી દીધી છે? બધા સૂચના પૂરેપૂરી આપી દીધી. અહીં જે બધાને ફોન કરી દીધા આડા અવડા કે ઘરમાં રહી જાઓ ને કોઈ બહાર નીકળતા નહીં, અને ઢોર હોય તો હાંસવીને પૂરી દઈ જાઓ અંદર. ચોક્કસ, દીપડાના રોજે રોજ અલગ અલગ ગામડાઓમાંથી વાવડ મળે છે, પરંતુ સગડ મળતા નથી, એ સૌથી મોટી બાબત છે. અને દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ રામનગર જે વિસ્તાર છે, આ રામનગર વિસ્તાર નો કયો વિસ્તાર કહેવાય? આ માખિયારા વિસ્તાર કહેવાય. માખિયારા વિસ્તાર, વાડી વિસ્તાર ને માખિયારા વિસ્તાર. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે જે અલગ અલગ, પ્રથમ વાગુદડ ગામે એક ભૂંડનું મારણ કર્યું હતું, ત્યારબાદ
દીપડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહોંચ્યો, ત્યારબાદ દીપડો જે છે તે ગઈકાલે કૃષ્ણનગર કણકોટ પહોંચ્યો, અને આજે આ બધા જે વિસ્તાર છે 10-15 કિલોમીટરના એરિયામાં આવેલા છે. જેટલા નામ બોલ્યા એ બધા 10-15 કિલોમીટરમાં રોજે રોજ વન વિભાગના અધિકારીઓની ટીમ કર્મચારીઓ રોજે રોજ રાત્રિના સમયે દીપડાની શોધખોળ કરે છે, પાંજરા મૂકે છે, જ્યાં લોકેશન મળે, જે ખેડૂતો અથવા મજૂરોના ફોન આવે ત્યાં વન વિભાગની ટીમ પહોંચી જાય છે. પરંતુ છેલ્લા 8 કે 10 દિવસથી દીપડો જે વન વિભાગના અધિકારીઓને હાથ તાળી આપી અને જતો રહેતો હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અને ખેડૂતો રાત્રિના સમયે ખાસ કરીને પાણી વાળવા જતા હોય છે, રાત્રિના સમયે જે મજૂરો પણ વાડીએ રહેતા હોય છે તેમને પણ સૂચના આપી છે કે જે બહાર ન નીકળવું બને ત્યાં સુધી, જે પાકા મકાનની અંદર રહેવું તેવું પણ અલગ અલગ જે વાડી માલિકો છે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ હજી સુધી દીપડો પકડાયો નથી. જી.